વિશાળ એવા કચ્છના પાટનગર ભુજમાં ભૂમાફિયાઓ સક્રિય થયા છે. જ્યાં સરકારી જમીન દેખાય ત્યાં બાંધકામો ઉભા કરી દેવાયા છે. શહેરમાં દબાણનું રાફડું ફાટ્યું હોવાથી યુવા આઈએએસ અધિકારી મનીષ ગુરવાણીએ દબાણ પર સપાટો બોલાવીને અત્યાર સુધીમાં 25 કરોડની સરકારી જમીન દબાણકારોમાંથી મુક્ત કરાવી છે. કચ્છના મદદનીશ કલેક્ટર અને ભુજના યુવા પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર અને ગ્રામ્યમાં દબાણો હટાવવામાં આવ્યા છે. અત્યાર સુધી મિર્ઝાપર હાઈવે, માધાપર હાઈવે, ખાવડા રોડ, પ્રમુખ સ્વામીનગર, પદ્ધર હાઈવે તેમજ ભુજ સિટીમાં સરકારી જમીન પર મંજૂરી વિના થયેલા બાંધકામો તોડીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભુજમાં દબાણકારો સામે તંત્રની લાલ આંખ જારી રહી છે, જેથી અત્યાર સુધી 42,000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેને અંદાજિત માર્કેટ વેલ્યુ 25 કરોડ છે. પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે અહીં સરકારી જમીનમાં બાંધકામ કરી બાદમાં કલેક્ટરમાં અરજી કરી દબાણકારો બચવાનો રસ્તો અપનાવી લે છે. જોકે આવું નહીં ચલાવી લેવાય. જ્યાં સુધી કલેક્ટર મંજૂરી ન આપે ત્યાં સુધી સરકારી જમીનમાં બાંધકામ થઈ શકે નહીં. ભુજ શહેર અને તાલુકામાં દબાણ પર બુલડોઝર ફરાવવાની કામગીરી અવિરત જારી રહેશે. નાગરિકોને પણ અપીલ કરતા કહ્યું હતું કે જ્યાં દબાણ દેખાય ત્યાં તંત્રને જાણ કરો. તંત્ર પોતે આ બાબતે કાર્યવાહી કરશે. જે જમીનો દબાણકારોની જંગલમાંથી મુક્ત થઈ છે ત્યાં પણ ફરી બાંધકામ ન થાય તે માટે મોનિટરિંગ રહેશે. દબાણકારો સામે સખત કાર્યવાહીના નિર્દેશો આપ્યા હતા અને દબાણ હટાવ ઝુંબેશને લોકોનો સહકાર પણ મળી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી ભુજ સિટીમાં અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે દબાણો સરકારી જમીન ઉપર થઈ ગઈ હતી એની સામે તંત્રએ ખૂબ જ કડકાઈ કરી છે. આ કડકાઈના ભાગરૂપે અમે અત્યાર સુધી ટોટલ 42,000 ચોરસ મીટર સરકારી જમીન જેની માર્કેટ વેલ્યુ અંદાજિત 25 કરોડ હશે આ અત્યાર સુધી આપણે ખુલ્લી કરાવી છે. આ ભુજ સિટીમાં માધાપર રોડ, મિર્ઝાપર હાઈવે, ખાવડા રોડ, પદ્ધર હાઈવે, ભુજ સિટી, ભુજ ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જ્યાં પણ તંત્રની સામે કોઈ રજૂઆત આવી છે અથવા અમને જાણવા મળ્યું છે કે કોઈ ભૂમાફિયા ત્યાં દબાણ કરે છે સરકારી જમીન ઉપર, તંત્રે પગલાં લીધા છે. અમે આગળ પણ એ જ કાર્યવાહી ચાલુ રાખશું. જ્યાં જ્યાં આપણે દબાણ દૂર કરીએ છીએ આ લોકેશન્સનું સતત મોનિટરિંગ રાખશું. જનતાને પણ અપીલ કરું છું કે જ્યાં પણ આપણે દબાણ દેખાય તરત જ તંત્રનું ધ્યાન દોરો, તાકી તંત્ર કડક પગલાં લઈ શકે. અત્યારે તો વહીવટી તંત્ર તરફથી આપણે સરકારી જમીન ખુલ્લી કરાવીએ છીએ, દબાણ તોડીએ અને ખુલ્લી કરાવીએ છીએ. હવે જરૂર જણાશે તો નવું જે લેન્ડ ગ્રેબિંગનો કાયદો છે એના મુજબ આપણે ક્રિમિનલ પ્રોસિજર પણ ફોલો કરશું. વધુમાં વધુ કડક પગલાં લઈએ એવું જ તંત્રનું સંકલ્પ છે. લોકોને એ જ અપીલ કરવા માંગુ છું કે સરકારી જમીન બધાની પ્રોપર્ટી છે, સંયુક્ત કોમન પબ્લિક પર્પઝ માટે છે. જ્યાં સુધી કલેક્ટરશ્રીનું અથવા રેવન્યુ ડિપાર્ટમેન્ટનું કોઈ ઓર્ડર નહીં મળે સરકારી જમીન ઉપર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, ગેરકાયદેસર કોમર્શિયલ અથવા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં કરવી. અગર એવી પણ કોઈ પણ રજૂઆત તમારા, એવી કોઈ પણ કમ્પ્લેન્ટ આપની પાસે હોય તો તરત જ તંત્રનું ધ્યાન દોરો, તાકી અમે કડક પગલાં લઈ શકીએ. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.